લંડનના લંડનવાસી મિત્રો, દર વર્ષે પંકજ ત્રિવેદીની પુણ્યતિથિએ હું આપને બે વાતો કરવા માટે વિનુભાઈ સંચારના કહેવાથી હાજર થાઉં છું. આ વર્ષે વિડીયો દ્વારા તમને મળી રહ્યો છું. મારે બે વસ્તુઓ કહેવી છે. એક, ધર્મમાં જે અનિષ્ટ હોય તે અનિષ્ટ કેમ નથી ગણાતું? ધર્મમાં પેઠેલા જે રોગો હોય તે રોગ કેમ નથી ગણાતા? રોગનો અર્થ એવો જ છે કે હોસ્પિટલમાં જાય તો જ રોગ નાબૂદ થાય? આપણે વિચારવાનું છોડી દીધું છે. અને NRI મિત્રો થોડાક વધારે અંધશ્રદ્ધાળુ હોય છે. અત્યારે આ જ વાત હું ભગવા કપડાં પહેરીને કહેતો હોત તો તમે મને વધારે ધ્યાનથી સાંભળો હોત. હવે તમે મારા આ અવલોકન વિશે વિરોધ કરી શકશો? અત્યારે મેં ભગવા કપડાં પહેર્યા હોત તો મારો થોડો વટ વધારે પડ્યો હોત. મેં સાદા કપડાં પહેર્યા છે એટલે તમને મારી વાતમાં જેટલો રસ પડવો જોઈએ તેટલો નહીં પડે એવો મારો આક્ષેપ છે. હું એમ કહેવા માગું છું કે સ્વાધ્યાય પ્રવૃત્તિ અત્યંત સુંદર પાયા પર શરૂ થઈ હતી. એ સ્વાધ્યાય પ્રવૃત્તિએ કેટલાક ઉજળા કામો કર્યા હતા, ધર્માંતરો અટકાવ્યા હતા અને દેશની કાંઠા વિભાગની વસ્તીમાં વસ્તી પછાત કોમોમાં પણ એક સંસ્કારનું ઇન્જેક્શન આપ્યું હતું, સંસ્કારનો પ્રવેશ થયો હતો. મેં નજરે જોયું છે એવા ગામો હતા જેમાં પ્રભાત ફેરી ફરતી હતી. બીજી વાત એ કે લોકો જતા હતા, વ્યસન મુક્તિ કરતા હતા. આવા સુધારાઓ સ્વામિનારાયણ પંથમાં પણ થયેલા, પરંતુ પૂજ્ય દાદાને કારણે આ સુધારાઓ વધારે તેજીથી અને વધારે સ્પષ્ટતાથી પછાત કોમો દેશની એમાં આવ્યા અને એમાં લોકો દાખલ પણ થયા, મોટી સંખ્યામાં દાખલ થયા. પાછળથી દીદીને કારણે જે અનિષ્ટો પેઠા તે અનિષ્ટો ધર્મના અનિષ્ટો હતા એટલે આપણને બહુ ખૂંચ્યા નહીં, પરંતુ પંકજ ત્રિવેદી નામના એક વીર પુરુષને એ ખૂંચી ગયા, એ ન ગમ્યા એટલે એમણે બોલવાનું શરૂ કર્યું. એટલે જે સંસ્થાગત લોકો હતા એ લોકો ખીજાયા અને કોઈ કારણસર એમની હત્યા થઈ. પંકજ ત્રિવેદી જેવા વીર પુરુષની હત્યા થઈ ત્યારે આપણને જે આંચકો લાગવો જોઈએ તે લાગ્યો નથી. કેમ? તે કે એ તો ધર્મની પ્રવૃત્તિ ગણાય ને. ધર્મમાં બધું જ માન્ય. ધર્મમાં ખીસું કોઈ કાતરે તો પણ માન્ય, ધર્મમાં કોઈ ચોરી કરે તો પણ માન્ય, ધર્મના નામે ચોરી કરીને. તો આપણી આ જે મનોવૃત્તિ છે એ મનોવૃત્તિ સામે પંકજ ત્રિવેદી જેવા વીર પુરુષની શહાદત થઈ. હું એમને શહાદત ગણું, એમના મૃત્યુને હું શહાદત ગણું છું. કારણ કે વીર પુરુષ કોઈ પણ સુધારા માટે મરે એ શહાદત છે. આજથી કેટલાય વર્ષો પહેલાં રાજા રામમોહન રાયે પોતાની ભાભી ને બળપૂર્વક સતી થતી જોઈ અને ચિતા પર ચડાવવામાં આવતી જોઈ. એમની મરજી નહોતી, રામમોહન રાયની ભાભીની મરજી એમના મોટા ભાઈના અવસાન પછી ચિતા પર ચડવાની નહોતી, છતાં એમને ચિતા પર બેસાડી દેવામાં આવ્યા. ત્યારે રામમોહન રાયે નિશ્ચય કર્યો કે કોઈ પણ હિસાબે હું સતી પ્રથાનો વિરોધ કરીશ અને કાયદો કરાવીશ. રામમોહન રાયે કાયદો કર્યો. આજે રામમોહન રાયની પ્રતિમા કેટલા શહેરોમાં છે? બરોડા શહેર સિવાય રાજા રામમોહન રાય રોયની પ્રતિમા કોઈ પણ શહેરમાં નથી, ગુજરાતમાં. રાજા રામમોહન રાયની જે પ્રતિમા છે BSNLના સામે, એ પ્રતિમા મારી દૃષ્ટિએ બરોડાનું ઘરેણું છે. કારણ કે એક સુધારક જેણે સુધારા કરતી વખતે એક વિદ્વાન સુધારક એમણે એટલા સુંદર પુસ્તકો લખ્યા છે રાજા રામમોહન રાયે કે તમે વાંચ્યા કરો. તો એવા સુધારક પ્રતિમા શહેરમાં કેમ ન હોય? કેટલો મોટો સુધારો! પતિને ખાંસી થતો પણ પત્ની ગભરાઈ જતી. કેમ? તેથી એવામાં એનું અવસાન થશે તો મારે પણ મરી જવું પડશે એ કેટલી ભયાનક યાતના. પત્નીને ફરજિયાતપણે ચિતા પર બેસાડવાની યાતના એ જેવી તેવી યાતના છે. એને કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કહી શકે? સતી પ્રથાને કોઈ ધાર્મિક કહી શકે? જરા વિચાર કરો. પણ આપણે ત્યાં ચાલી, વર્ષો સુધી ચાલી અને કેટલી સ્ત્રીઓ બળી મરી, કેટલી સ્ત્રીઓ બળી મરી. શું મરજીપૂર્વક બળી મરી હતી? ના, મરજી વિરુદ્ધ એમને બેસાડી દેવામાં આવતી હતી
એના એના ગુણગાન ગાવામાં આવતા હતા, એની 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 લેડીઓ રચવામાં આવતી હતી, સતી માતા કહેવામાં આવતી હતી. આ બધા અનિષ્ટોની સામે રાજા રામમોહન રાય જેવા વિદ્વાન સુધારક મંડી પડ્યા અને આપણે સતી પ્રથામાંથી મુક્ત થયા. મારા પિતાનું અવસાન 1957માં, વર્ષ 1957માં થયું. ત્યાર પછી મારી માતાનું અવસાન લગભગ 1987માં થયું. એ 30 વર્ષ મને જે માતાની હુંક મળી તેનો બધો જશ રાજા રામમોહન રાયને જાય છે. આ રાજા રામમોહન રાય માટે બરોડા સિવાય ક્યાંય એમની પ્રતિમા ઊભી કરવામાં આવી નથી ગુજરાતના કોઈ શહેરમાં. કેમ? તે કે આપણે ઉપકારને ભૂલી જનારી પ્રજા છીએ. વીર નર્મદના ઉપકારો કેટલા મોટા હતા, વિધવા વિવાહ શરૂ કર્યા, કેટલી વિધવાઓ એની રીતે સુખી થઈ, એ વિધવાઓને નરકમાં જીવવું પડતું હતું. એ નરકની જગ્યાએ વિધવાને નવજીવન પ્રાપ્ત થાય એ ધાર્મિક સુધારો આપણા વીર નર્મદે, સુરતના વીર નર્મદે કર્યો. આપણી પાસે નર્મદ માટે જે આદર હોવો જોઈએ, સ્વામી નર્મદાનંદ હોત તો એમને આદર મળ્યો હોત. આપણે ભગવા કપડાને મહત્ત્વ આપવું જોઈએ. હું ભગવા કપડાનો, ભગવા વસ્ત્રનો વિરોધી નથી, એ ધર્મ સાથે જોડાય તેનો પણ વિરોધી નથી, પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે ધાર્મિક સુધારા કરતાં કરતાં જે માણસનું શહીદ થવું પડે, જે માણસને, એ માણસ મહાન છે. પંકજ ત્રિવેદી મહાન હતા, એમને ખબર હતી કે ક્યારેક મારી હત્યા થશે. એ હત્યા માટે તૈયાર થયા અને આખરે હત્યા થઈ એમની. એ હત્યા કેટલાક એવા ગુંડાઓ દ્વારા કરવામાં આવી કે જે ગુંડાઓને કદાચ કદાચ દીદીનો સપોર્ટ પણ હોય. તો વિચાર કરો તમે કે આવી હત્યા કરાવનાર કોઈ ધાર્મિક સંસ્થા હોઈ શકે? એને આપણે ધાર્મિક કહેવાની જરૂર છે? હું દીદીને ધાર્મિક વ્યક્તિ ગણતો નથી. તો એમ એમ કે ગુનો કર્યો છે? તો પંકજભાઈ ત્રિવેદીની હત્યાને હું મહાપાપ ગણું છું, હિન્દુઓનું કલંક ગણું છું, અને આપણે સ્વાધ્યાય પ્રવૃત્તિનું પણ એ કલંક છે. દાદાની જે પ્રવૃત્તિ હતી તે બહુ ઉજળી હતી. દાદાની પ્રવૃત્તિ પાછળ એક દૂરંદેશી દર્શન હતું. દાદાની પ્રવૃત્તિ પાછળ ધર્માંતરનો અનિષ્ટ સામે લડવાની તૈયારી હતી. પ્રભાત ફેરીમાં એક સાત્વિક વૃત્તિનો ઉદય થતો હતો અને કેટલાય લોકો પછાત ગામોમાં, કાંઠા વિસ્તારના ગામોમાં, દરિયાકાંઠાના ગામોમાં જે પછાત લોકો રહેતા હતા એનું ધર્માંતરણ ખ્રિસ્તી પાદરીઓ કરાવતા હતા. લાખોની સંખ્યામાં ખ્રિસ્તી ધર્માંતરણ અટકી ગયું અને આ લોકોએ સંસ્કૃત લોકો, સંસ્કૃત પ્રાર્થના, વૃક્ષ મંદિરની સ્થાપના, છોડમાં અને છોડ એવી પ્રવૃત્તિઓ શરૂ કરીને એટલું રચનાત્મક કામ કર્યું કે દાદાનું જીવન ઉજળું બની ગયું. પરંતુ દાદાની પાછલી અવસ્થામાં એમનો કબજો કંઈક કોઈક એવા લોકોએ લીધો કે જે લોકોને પૈસામાં રસ હતો, જે લોકોને વૈરાગ્યમાં જરા જેટલો રસ હતો, જે લોકોને ધર્મમાં પણ રસ હતો, અને એવા લોકોએ પંકજ ત્રિવેદીની હત્યા કરી. આ એક દુઃખદ ઘટનાનું સ્મરણ માત્ર વિનુભાઈ સંચાણીયા શા માટે કરે? લંડનમાં કેટલા હિન્દુઓને આજે એમ થયું કે અમારે ખાતર મરી ગયેલો એક માણસ છે જે શહીદ છે અને તેનું આપણે કરવું જોઈએ. અત્યારે કેટલા માણસો સભામાં હાજર છે? જેમ તેમ વિનુભાઈએ ફોન કરીને 25 માણસ ભેગા કર્યા હશે એમ માનું છું. મારી માન્યતા ખોટી હોય તો મને આનંદ થાય, પણ વિચાર કરો મિત્રો કે આપણે NRI બની ગયા એટલે અંધશ્રદ્ધા એ કંઈ આપણો ધર્મ નથી. સાત્વિક શ્રદ્ધા એ ખરો ધર્મ છે. સાત્વિક વૃત્તિ કેળવાય એવી પ્રવૃત્તિઓ કરવી એ આપણો ધર્મ છે. તો એ ધર્મની જગ્યાએ આપણે બીજો ધર્મ અપનાવી લીધો છે અને સાધુબાવાઓના ખોટા દંભમાં આપણે આવી જઈએ છીએ અને એ રીતે આપણે ધર્મને નુકસાન કરીએ છીએ. સાચો ધર્મ ગીતાએ બતાવ્યો છે, દાદા પણ એમાં સંમત થશે, કે સત્કર્મ કર્યા વગર કૃષ્ણે તો પ્રોમિસરી નોટ આપી છે, નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કલ્યાણ માર્ગે ચાલનારા માણસની કદી પણ દુર્ગતિ થતી નથી. આપણે કલ્યાણ માર્ગે ચાલીએ છીએ ખરા? આપણે ક્યાંક એક પૈસો આપી દેવાનો હોય તો 2 પૈસા દાનમાં આપીએ છીએ, પરંતુ યોગ્ય જગ્યાએ આપીએ છીએ ખરા? આપણે એવી જગ્યાએ પૈસા દાનમાં આપીએ છીએ કે જ્યાં ખવાઈ જતા હોય છે, અને ધર્મમાં પણ આવા ખાઈ જનારા લોકો છે. તો આપણે ચેતીને ચાલવું જોઈએ અને આપણા ધર્મને અધિક શુદ્ધ, વધારે શુદ્ધ બનાવવો જોઈએ. એવું આપણે કરતા નથી
એ આપણે પતનની નિશાની છે. મને આજે તમારી સમક્ષ બે વાતો કરવાની તક મળી, મને ખૂબ આનંદ થયો છે. વિનુભાઈ સંચાણી દર વર્ષે મને આ તક આપે છે, એટલે હું લંડનવાસીઓ સાથે આટલા દૂરથી સીધી વાત કરી શકું છું. મને ખૂબ આનંદ છે કે આજે મેં લંડનના માણસો સાથે મારા દિલના વિચારો શેર કર્યા છે. તમે ખૂબ શાંતિથી મને સાંભળી લીધો, એ માટે આભાર. હું ફરીથી વિનંતી કરું છું કે ક્યારેક ક્યારેક આપણે ધર્મ વિશે પુનર્વિચારણા કરવાની જરૂર છે. સાચો ધર્મ એ અત્યંત હિતકારી છે, પણ કાચો ધર્મ અહિતકારી છે, એનાથી નુકસાન થાય છે. તો સાચો ધર્મ અને કાચો ધર્મ એ બેની વચનની પસંદગીમાં વિવેકની જરૂર પડે છે, અને એ વિવેક આપણી પાસે છે ખરો? જો વિવેક હોત તો પંકજભાઈ જીવતા હોત. આજે પંકજભાઈ આપણી વચ્ચે નથી, હું એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. તમે બધા પણ પ્રાર્થનામાં જોડાશો. ઓમ શાંતિ શાંતિ શાંતિ.